વડોદરાના પાખંડી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય સામે નવી ફરિયાદ. પ્રશાંત સાથે સત્સંગી તરીકે જોડાયેલી મહિલાએ કરી ફરિયાદ. મહિલા સત્સંગી અને તેના પતિ વચ્ચે પ્રશાંતે ઝઘડો કરાવ્યાનો આરોપ. વાઘોડિયા રોડ પર રહેતી મહિલા પાસેથી લેતો હતો નાણાં. વડોદરામાં બગલામુખી મંદિરમાં પ્રશાંત ઉપાધ્યાયના કારસ્તાનમાં વધુ એક ખુલ્લી પોલ. મહિલા અનુયાયી સાથેની મોબાઈલમાં કરેલી ચેટ વાયરલ, જેમાં પ્રશાંતે મહિલા સાથે પ્રેમની વાત કરી. મહિલાએ પ્રશાંત સાથે સગાઈ થઈ હોવાનું પોલીસને નિવેદન આપ્યું. અમરેલીના બગસરામાં પ્રેમી યુગલે કર્યો આપઘાતનો પ્રયાસ. નિર્જન વિસ્તારમાં ઝેરી દવા પીને કર્યો જીવનદોર ટૂંકાવવાનો પ્રયાસ. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ. બંનેને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. નવસારીમાં ઝડપાયા નકલી વિજિલન્સ ઓફિસર. ધાક ધમકાવી બદનામ કરવાની બેકરીના સંચાલકને આપી ધમકી. બેકરી સંચાલકના ફરિયાદના આધારે પોલીસે નકલી વિજિલન્સ ઓફિસરની કરી ધરપકડ. રાજકોટમાં કોટરા સાંગાણીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર. પોલીસ મેડિકલ રિપોર્ટની જોઈ રહી છે રાહ. રિપોર્ટને આધારે થશે આગળની કાર્યવાહી. રામોદમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મમાં બીજેપીના પૂર્વ મહામંત્રી અમિત પડાળિયા, કોંગ્રેસ તાલુકા પંચાયત સભ્ય શાંતિ પડાળિયાનું નામ સામે આવ્યું. ભાવનગરમાં ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીને શિક્ષકે માર મારવાની ઘટના સામે આવી. સિહોરના થોરાળી ગામમાં થયેલી શાળાના શિક્ષકે માર માર્યાનો વાલીઓએ પણ કર્યો આક્ષેપ. બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી. અરવલ્લીમાં શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરવાની ઘટના સામે આવી. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીના વાલીઓએ શાળામાં કર્યો હોબાળો. રાજ્યમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાને લઈ રાજ્યના મુખ્ય પ્રધાને આપી પ્રતિક્રિયા. વલસાડની મુલાકાતે આવેલા સીએમ રૂપાણીએ કહ્યું, અરવલ્લી, અંબાજી અને મહેસાણા જિલ્લામાં બનેલી ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ થશે. કોઈને પણ છોડવામાં નહીં આવે. ઈરાનમાં કોરોના વાયરસને કારણે 300થી વધુ ભારતીયો અટવાયા, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ. મુખ્યપ્રધાને કહ્યું, ફસાયેલા લોકોને વતન પરત લાવવા વિદેશ વિભાગને જાણ કરવામાં આવી. આ ફસાયેલા લોકોને ઝડપથી પરત લાવવાની તમામ કાર્યવાહી કરાશે. બનાસકાંઠામાં અંબાજીના રાણપુર આંબા ગામે શિક્ષિકાના કારે વિદ્યાર્થીનીને અડફેટે લીધી. અડફેટે આવતા ધોરણ 2ની વિદ્યાર્થીનીનું થયું મોત. રાણપુર આંબા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં જ શિક્ષિકાએ ચલાવી હતી પૂર ઝડપે કાર. સાબરકાંઠામાં તલોદના તાજપુર ડેમ કેમ્પ પાસે ડમ્પર અને કાર વચ્ચે થયો અકસ્માત. અકસ્માત બાદ કારમાં આગ લાગતા 3 લોકોના મોત. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર વડોદ નજીક 2 ટ્રક વચ્ચે થયો અકસ્માત. અકસ્માતમાં એકનું મોત અને અન્ય એક ઈજાગ્રસ્ત. ઈજાગ્રસ્ત વ્યક્તિને 108 દ્વારા હોસ્પિટલ લઈ જવાયો. જામનગરમાં વિજરખી નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે થયો અકસ્માત. અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર બલદાણા ગામના પાટિયા પાસે ટેન્કર પલટી જતા અકસ્માત. ડીઝલ ભરેલા ટેન્કરે પલટી મારતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત. સુરતમાં રેલવે સ્ટેશન નજીક સિટી બસે સર્જેલા અકસ્માતમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. ગત રાત્રે થયેલા અકસ્માતમાં આધેડનું થયું હતું મોત. મૃતકના પુત્રની ફરિયાદે આધારે સિટી બસના ડ્રાઈવર સામે નોંધાઈ ફરિયાદ. હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર કાર પલટી જતા 2 વ્યક્તિના મોત, 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત. રસ્તા પર પશુ આવી જતા કાર ચાલકે સ્ટીરિંગ પરથી ગુમાવ્યો કાબુ. રાજેન્દ્રસિંહ ઝાલા અને પ્રવીણ ઠાકોર નામના વ્યક્તિના મોત. સુરતમાં કાપોદ્રાના હીરાબાગ પાસે કારમાંથી ચોરી. 2 અજાણ્યા શખ્સોએ કારના કાચ તોડીને ₹3.5 લાખની કરી ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. વડોદરામાં સંગમ 4 રસ્તા પાસે આવેલી જ્વેલર્સની દુકાનમાં સોનાના ચેનની ચોરી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ માતાને બતાવીને આવું તેવું કહીને 2 ચેન લઈને થયો ફરાર. ગઠિયાએ ચેનના બદલે આઈફોન મોબાઈલ દુકાનમાં આપ્યો. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. અમદાવાદના વસ્ત્રાપુરમાં બે મહિલાએ હોળી માટે નાણાં માંગવાના બહાને વશીકરણ કરી. 1 લાખની કરી છેતરપિંડી. મહિલાઓએ ઘરમાં પાણી પીવાના બહાને આવી વાતચીતમાં વશીકરણ કર્યું. જોકે ભોગ બનનારી મહિલાએ કંઈ પણ યાદ નથી. હોશ આવતા મહિલાઓ ફરાર થઈ ગઈ અને છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું. સાબરકાંઠામાં તલોદના કઠવાડામાં ગ્રામસભાને લઈ સરપંચ સાથે ઝપાઝપી. દૂધ મંડળીના ચેરમેને સરપંચને બચકા ભરતા મામલો બીચક્યો. આ મામલે તલોદ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી.